नमस्कार विद्यार्थी मित्रों, आ अगाउ आपणे शेरमूड़ीना प्रकारों विषे चर्चा करी। जे फरी एक वार आपणे रिविजन लई तो शेरमूड़ीना प्रकारोनी अंदर आपणे एक सूत्र आपेलू फॉर्म्यूला जेने कहेवाय श ब भ म व न अ। श एटले के सत्तावार मूड़ी, ब एटले बहार पाड़ेली मूड़ी, भ एटले भरायेली मूड़ी, म एटले मंगावेली मूड़ी, न एटले नहीं मंगावेली मूड़ी, व एटले वसूलावेली मूड़ी, अ एटले अनामत मूड़ी। तो विद्यार्थी मित्रों, हवे आजे आपणे आगळ जोईए तो शेर अरजी माटे अने इक्विटी शेर छे ए बहार पाड़वाना तबक्का विषे चर्चा करी। ज्यारे आपणे इक्विटी शेर छे ए बहार पाड़ता होईए जाहेर जनता माटे, त्यारे तेने कई रीते बहार पाड़वा, तेना माटे कई कई बाबतो? तो जाहिर जनता माटे ज्यारे आपणे इक्विटी शेर बहार पाड़ीए त्यारे भरणा अने मंजूरी अंगेनी विगतो, सेबीने मोकलवानी दरखास्त अंगेनी विगतो, जाहिर जनताने आमंत्रण आपवुं, विज्ञापन पत्रमां दर्शाववानी विगतो जेनी अंदर आपणे मर्चेंटनुं नाम, सरनामुं, तारीखो, पाछला वर्षनी कामकाजनी कामगीरी, भविष्यनी रूपरेखा, आ बाबतो आपवामां आवे। ત્યારબાદ છે શેર અરજી અંગે, શેર મંજૂર કરવામાં આવે ત્યારે હપ્તા દ્વારા બાકીની જે રકમ છે એના માટે, ત્યારે અન્ય મહત્ત્વના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જેની અંદર વર્તમાન સમયની અંદર એક બાબત ખાસ ધ્યાન રાખવી કે કંપની ધારા 2013 એટલે કે ફેરફાર સહિતનો જે નવો કંપની ધારો 2013માં આવ્યો તે 2013ની કલમ 39 મુજબ શેર અરજીની રકમ દાર્શનિક કિંમત કરતાં ઓછામાં ઓછી 5% હોવી જોઈએ। જ્યારે સેબીના પ્રવર્તમાન નિયમ પ્રમાણે અરજી કરનારે અરજી સાથે 25% રકમ છે એ 25% રકમ છે એનાથી ઓછી હોવી જોઈએ નહીં। તો વિદ્યાર્થી મિત્રો, આ બાબતો છે એ જાણકારી માટે છે। પ્રકરણના અંતમાં આપણે થિયરી માટે આપેલું છે, ત્યારબાદ આપણે નવી થિયરીની આગળ વધીએ તો આગળ એ પૂછે આપણને બે બાબતો છે કે શેરની અંદર આઈપીઓ અને એફપીઓ, જે બહુ મહત્ત્વના છે આપણે સમજીએ। આઈપીઓ, આઈપીઓ જેને આપણે કહીએ ઇનિશિયલ પબ્લિક ઓફર, ઇનિશિયલ પબ્લિક ઓફર, ઇનિશિયલ પબ્લિક ઓફર જેને શોર્ટ ફોર્મમાં આપણે કહેશું આઈપીઓ। એનો મતલબ એવો થયો કે જ્યારે કોઈ કંપની પોતાના સૌ પ્રથમવાર એટલે કે પહેલીવાર પોતાના શેર જાહેર જનતામાં બહાર પાડે કે શેર ખરીદવા માટે પ્રસ્તાવ મૂકે, તેને આપણે આઈપીઓ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફર કહેવામાં આવે છે। જ્યારે કોઈ કંપની પોતાના શેર જાહેર જનતામાંથી બહાર પાડેલા હોય અને પોતાની જો મૂડી વધારવા માગતી હોય તો એના માટે આપણે બીજું આવશે એફપીઓ, જેને આપણે કહેશું ફર્ધર પબ્લિક ઓફર્સ, ફર્ધર પબ્લિક ઓફર્સ જેને કહેવાય એફપીઓ। એટલે કે કંપની છે એ જાહેર જનતામાં પોતાના શેર બહાર પાડ્યા હોય, તેવી કંપની જો પોતાની મૂડી વધારવા માગતી હોય તો એ જે બહાર પાડે એને આપણે કહેશું એફપીઓ, અને જો પ્રથમવાર બહાર પાડવામાં આવે તો એને આપણે કહેશું આઈપીઓ જેને કહેવાય ઇનિશિયલ પબ્લિક ઓફર, અને એફપીઓ જેને કહેવાય ફર્ધર પબ્લિક ઓફર્સ। આને ટૂંકમાં યાદ રાખવું હોય તો જ્યારે સૌ પ્રથમવાર બહાર પાડે કંપની ત્યારે આઈપીઓ, અને જો મૂડી વધારવા માગતી હોય ત્યારે એફપીઓ। હવે આપણે પ્રશ્ન થાય કે કંપની છે એ કેટલી રીતે શેર બહાર પાડી શકે, તો આપણે નવો મુદ્દો જોઈએ। કંપની દ્વારા શેર બહાર પાડવાની રીતો, કંપની દ્વારા શેર બહાર પાડવાની રીતો,
તો કંપની છે એ કેટલી રીતે શેર બહાર પાડી શકે? કંપની મુખ્ય ત્રણ રીતે શેર છે એ બહાર પાડી શકે છે, જેની અંદર આપણે જોઈએ કે કઈ ત્રણ રીત છે. તો પહેલું છે મૂળ કિંમતે. મૂળ કિંમતે કંપની છે એ મૂળ કિંમતે શેર બહાર પાડે, એટલે કે શેરદીઠ શેરધારકે કંપની ચૂકવવાની થતી શેરદીઠ કુલ રકમ, દાર્શનિક કિંમત, જેને આપણે કહીએ ફેસ વેલ્યુ. દાખલા તરીકે આપણે જોઈએ મૂળ કિંમત એટલે કેવું, કે રૂપિયા 10ની કિંમતનો શેર હોય, એ રૂપિયા 10માં જ બહાર પાડે, 10ની કિંમતનો અને 10માં જ બહાર પાડે, તો તેને કહેશું આપણે મૂળ કિંમતે બહાર પાડ્યો, એટલે કે 10ની કિંમતનો શેર. માની લો કે 10નો હોય, 100નો હોય ને 100માં બહાર પાડે, તો આવી જ રકમ છે એને આપણે કહેશું મૂળ કિંમતે, જેમાં બંને ફેસ વેલ્યુ જેટલી જ તેની દાર્શનિક કિંમત હોય છે, અને 10નો દાર્શનિક કિંમતનો શેર જો 10માં જ બહાર પાડવામાં આવે, કોઈ વધારાનું રકમ છે એ વસૂલવામાં ન આવે, તો તેને કહેવાય મૂળ કિંમતે બહાર પાડ્યો. ત્યારબાદ બીજો પ્રકાર છે પ્રીમિયમથી. પ્રીમિયમથી બહાર પાડવા, જ્યારે કોઈ કંપની છે એ પોતાના શેરની દાર્શનિક કિંમત કરતાં વધુ કિંમત શેર બહાર પાડે, ત્યારે શેરની રકમ છે એને પ્રીમિયમથી બહાર પાડ્યા કહેવાય. દાખલા તરીકે 10ની કિંમતનો શેર 14માં બહાર પાડે, રૂપિયા 10ની કિંમતનો શેર રૂપિયા 14માં બહાર પાડે, એટલે કે વધારાની 4 રૂપિયાની રકમ, જેને આપણે કહેશું પ્રીમિયમ. તો વધારાની રકમ છે જે આપણે પ્રીમિયમ તરીકે ગણાશે, અને પ્રીમિયમથી બહાર પાડવા માટે 2013ના નિયમો અનુસાર તેની હિસાબી અસરો, જેમાં પ્રીમિયમને આપણે કહેશું જામીનગીરી પ્રીમિયમ. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે વટાવથી બહાર પાડેલ શેર. ત્રીજો પ્રકાર વટાવથી બહાર પાડેલ. વટાવથી બહાર પાડે, વટાવથી બહાર પાડે એટલે કેવી રીતે, કે દાખલા તરીકે જે દાર્શનિક કિંમત છે એના કરતાં પણ ઓછી કિંમતે. માની લો કે રૂપિયા 10ની કિંમતનો શેર રૂપિયા 9માં જ બહાર પાડે, તો આજે 1 રૂપિયો છે ડિફરન્સ, એને આપણે શું કહેશું? વટાવ. જે કિંમત છે એના કરતાં પણ ઓછી કિંમતે બહાર પાડવામાં આવે, તો એને આપણે કહેશું વટાવથી બહાર પાડવા. હાલની અંદર કંપની ધારા 2013 કલમ નંબર 54 દ્વારા શેર છે એ આપણે વટાવથી, ઇક્વિટી સ્વેટ ઇક્વિટી શેર જ માત્ર વટાવથી આપી શકાય છે, જ્યારે બીજા કોઈ શેર આપણે વટાવથી આપી શકાતા નથી. તો તેના માટે આપણે જોઈએ કે આપણે મૂળ કિંમતે એટલે 10ની કિંમતનો 10માં જ બહાર પાડવો, પ્રીમિયમથી એટલે કે વધારાની રકમથી 10ની કિંમતનો શેર 14 લેખે બહાર પાડીએ, તો આવી રકમને આપણે પ્રીમિયમ કહેશું. ત્યારબાદ છે વટાવથી બહાર પાડવો, તો 10ની કિંમતનો શેર 9 રૂપિયામાં બહાર પાડવામાં આવે, તો તેને કહેવાય વટાવથી બહાર પાડેલ શેર. તો વિદ્યાર્થી મિત્રો, તમને એવું પૂછાય કે આઈપીઓ એટલે શું, એફપીઓ એટલે શું, અથવા તો કંપની દ્વારા કેટલી રીતે શેર બહાર પાડવામાં આવે છે, તો આપણે રિવિઝન કરીએ થોડું. આઈપીઓ, જેનું ફૂલ ફોર્મ થશે ઇનિશિયલ પબ્લિક ઓફર. આઈપીઓ ક્યારે બહાર પાડવામાં આવે? જ્યારે કંપની સૌ પ્રથમ શેર છે એ બહાર પાડે, ત્યારે જાહેર જનતા માટે આઈપીઓ. જ્યારે પોતાની મૂડી વધારવા માગતી હોય ત્યારે એફપીઓ. એફપીઓનું ફૂલ ફોર્મ છે ફર્ધર પબ્લિક ઓફર્સ. હવે બીજો પ્રશ્ન એવો પૂછાઈ શકે કે કંપની દ્વારા શેર બહાર પાડવાની કેટલી રીતો છે? તો કંપની દ્વારા શેર બહાર પાડવા માટે 3 રીતો છે. કઈ કઈ 3 રીત છે આપણે જોઈએ. પહેલું છે કંપની મૂળ કિંમતે શેર બહાર પાડે, બીજું છે પ્રીમિયમથી બહાર પાડે, અને ત્રીજું છે વટાવથી બહાર
पाड़े तो त्रण रीते कंपनी छे ए शेर पोताना बहार पाड़ी शके। हाल में वटावती तो मात्र स्वेट इक्विटी शेर ज आपी शकाय छे, जे बाबत खास ध्यान राखवी। त्यारबाद आपणे जोईए शेर मूड़ी ने लगता व्यवहारो अने तेनी हिसाबी असरो, जे खास आ चेप्टर नी अंदर आपणे दाखला नी अंदर आम नोंध नी अंदर आपवामां आवे के शेर मूड़ी अने तेने लगता व्यवहारो नी आपणा चोपड़ामां आपणे आम नोंध कई रीते करवी। कंपनीना चोपड़ामां शेरनी अरजीनी आम नोंध, मंजूरीनी आम नोंध, आवी जुदी जुदी प्रथम हप्तो, आखरी हप्तो, कोई कंपनी छे ए जुदी जुदी रीते पोतानी शेरनी रकम मंगावती होय छे, तो क्यारे कई आम नोंध करवी एना माटे आपणे पेज नंबर 9 पर शेर मूड़ीने लगता व्यवहारोनी आम नोंध अने तेनी हिसाबी असरो विशे चर्चा करीए। तो शेरनी अंदर ज्यारे एक साथे बधी ज रकम न मंगावामां आवे, थोड़ीक रकम अरजी वखते, थोड़ीक रकम छे मंजूरी वखते, थोड़ीक रकम प्रथम हप्ता वखते, थोड़ी रकम आखरी हप्ता वखते, अथवा तो प्रथम अने आखरी हप्तो बन्ने साथे राखवामां आवे, तो आवा संजोगोनी अंदर आपणे अलग अलग नोंध करवामां आवे छे। आ चेप्टरनी अंदर आम नोंध छे ए खास महत्व धरावे छे, कारण के दाखलामां आपणे आम नोंधनो उपयोग करवानो छे। तो आपणे जुदा जुदा संजोगो प्रमाणे जुदी जुदी आम नोंध आवशे, जेमां घणी बधी कंपनीओ छे એ અરજી મંજૂરી બાદ પ્રથમ અને આખરી હપ્તો સાથે મંગાવે છે, જ્યારે ઘણી બધી કંપનીની અંદર પ્રથમ અને આખરી હપ્તો અલગ અલગ મંગાવવામાં આવે છે। તો આપણે અલગ અલગ સંજોગો પ્રમાણે અલગ અલગ આમ નોંધ છે એ રહેશે। જેટલા શેર બહાર પાડ્યા હોય તેની આમ નોંધ આપણે કરવાની રહેશે, તેમાંથી વધારાના શેર જો પરત કર્યા હોય તો તેની પણ આમ નોંધ રહેશે। મંજૂરી વખતે મંગાવવાની આમ નોંધ, અરજી વખતે, મંજૂરી વખતે અને પ્રથમ હપ્તા વખતે મંગાવવાની આમ નોંધો કરવામાં આવશે, જે હવે પછીના લેક્ચરમાં આપણે સમજશું કે જરૂરી આમ નોંધો એટલે કે દાખલા ગણવા માટેની જરૂરી આમ નોંધો વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરશું, જ્યારે આ બાબત છે આઈપીઓ, એફપીઓ અને કંપનીના શેર બહાર પાડવાની રીતો તમારી બુકમાં નોટ ડાઉન કરશો। અસ્તુ।